આપણો સબ્જેક્ટ છે સ્પોકન ઇંગ્લિશ અને ધોરણ 5 અને 6 ના ગુજરાતી વિદ્યાર્થીઓ માટે. અને આજે આપણો ટોપિક છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. અને આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે ડેલી એક્ટિવિટીઝ માટે ઉપયોગ કરવામાં આવે છે. ડેલી એક્ટિવિટીઝ, ડેલી એક્ટિવિટીઝ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કે પછી ટુ એક્સપ્રેસ હેબિચ્યુઅલ એક્શન, ટુ એક્સપ્રેસ હેબિચ્યુઅલ એક્શન. ડેલી એક્ટિવિટીઝ એટલે શું અને એક્સપ્રેસ હેબિચ્યુઅલ એક્શન એટલે શું? ડેલી એક્ટિવિટીઝ એટલે આપણે દરરોજની જે ક્રિયાઓ કરીએ છીએ એના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને ટુ એક્સપ્રેસ હેબિચ્યુઅલ એક્શન એટલે આપણે જે હેબિચ્યુઅલ એક્શન છે, આપણી જે ટેવ છે દરરોજની, એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ તો દરરોજની કઈ કઈ ક્રિયાઓ આપણે દરરોજ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લખીએ, આઈ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. આઈ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. આઈ ગેટ અપ ઇન ધ મોર્નિંગ. હું દરરોજ સવારે ઉઠું છું. સેકન્ડ સેન્ટેન્સ આપણે હું અહીંયા લખું છું, વી ગો ટુ સ્કૂલ. અમે સ્કૂલે જઈએ છીએ. તો જે રોજિંદી ક્રિયાઓ છે એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ છીએ. પાર્ટ વન એમ ઇઝ આર. પાર્ટ ટુ છે હેવન હેઝ. પાર્ટ ટુ હેવન હેઝ હેવ એન્ડ હેઝ. અને પાર્ટ થ્રી છે, ડેલી એક્ટિવિટીઝ. ડેલી એક્ટિવિટીઝ, ડેલી એક્ટિવિટીઝ. એમ કરીને ટોટલ ત્રણ ભાગમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને વહેંચ્યા છે. સૌ પ્રથમ આપણે પાર્ટ વન જોઈશું કે પાર્ટ વનનો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે થાય છે. તો પાર્ટ વન છે એમ ઇઝ આર. તો અહીંયા હું લખું છું એમ ઇઝ આર. હવે એમ ઇઝ આરનો ઉપયોગ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ છીએ, પણ એમ ઇઝ આર પછી શું લખીએ આપણે? તો આપણે એમ ઇઝ આર પછી તરત જ નાઉન લખીએ છીએ પ્લસ એડજેક્ટિવ. શોર્ટ ફોર્મમાં હું લખું છું, નાઉન અને એડજેક્ટિવનો ઉપયોગ આપણે કરીએ છીએ. સેના પછી? એમ ઇઝ આર પછી. અને એમ ઇઝ આર શું છે? પાર્ટ વન છે. પાર્ટ વનનો ઉપયોગ એ એમ ઇઝ આર છે અને એ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ છીએ. હવે એમ ઇઝ આરનો ઉપયોગ આપણે કયા પ્રોનાઉન સાથે કરીએ છીએ? તો એમ ઇઝ આરનો ઉપયોગ આપણે ટોટલ ઘણા બધા 8 પ્રોનાઉન છે, એ 8 પ્રોનાઉન સાથે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં આપણે બધા જ પ્રોનાઉન લખીએ છીએ. આઈ, વી, યુ, યુ, ધે, હી, શી અને ઇટ. ટોટલ 8 પ્રોનાઉન છે ઇંગ્લિશ લેંગ્વેજમાં. તો એમ આઈની સાથે એમ આવે છે, વી, યુ, યુ અને ધેની સાથે આર આવે છે, અને હી, શી અને ઇટની સાથે ઇઝ આવે છે. એમ કરીને એમ ઇઝ આરને આપણે ટોટલ 3 ભાગમાં વહેંચ્યા છે. હવે આપણે જોયું કે એમ ઇઝ આરનું સ્ટ્રક્ચર શું છે. તો એમ ઇઝ આર પછી આપણે નાઉન અથવા એડજેક્ટિવનો ઉપયોગ કરી શકીએ છીએ. એના સિવાય બીજું કોઈ પણ વસ્તુ આવી ના શકે. એમ ઇઝ આરની પછી તરત જ આપણે નાઉન અથવા એડજેક્ટિવનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે એમ ઇઝ આર પછી આપણે ફક્ત નાઉન ઓર એડજેક્ટિવ. અહીંયા પણ નાઉન ઓબ્લિક એડજેક્ટિવ. અને એમ ઇઝ આર એટલે કે એમ પછી પણ નાઉન ઓબ્લિક
એડજેક્ટિવનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો એમિઝર પછી આપણે નાઉન અથવા એડજેક્ટિવનો ઉપયોગ કેવી રીતે વાક્યમાં કરી શકીએ છીએ. તો એમિઝર પછી આપણે કોઈ પણ સેન્ટેન્સ લઈએ. તો હું એક સેન્ટેન્સ લખું છું, આઈ એમ અ બોય. આઈ એમ અ બોય, એક આ સેન્ટેન્સ મેં લખ્યું. આ સેન્ટેન્સની અંદર આઈ શું છે? આઈ એ શું છે? સબ્જેક્ટ છે. એમ શું છે? એમ એ વર્બ છે. અ બોય શું છે? નાઉન છે. ઓકે, હવે અને સબ્જેક્ટ પણ કહીએ આપણે, વર્બ પણ કહીએ અને નાઉન પણ કહીએ. સબ્જેક્ટને આપણે પ્રોનાઉન પણ કહી શકીએ? હા, કહી શકીએ. કેમ? કેમ કે આઈ એ શું છે? પ્રોનાઉન છે. તો અહીંયા હું પ્રોનાઉન શોર્ટ ફોર્મમાં લખું છું. અહીંયા વર્બ તો છે જ, એ એમ આવ્યું, અને અ શું છે? અ બોય. અ બોય એ નાઉન છે. એટલે આપણે જોયું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર પાર્ટ વનની અંદર એમિઝર પછી શાનો ઉપયોગ થાય છે? એમિઝર પછી આપણે નાઉનનો ઉપયોગ કરીએ છીએ, અને એ નાઉન આપણે અહીંયા આગળ જોયું, બોય. હવે નાઉન અને એડજેક્ટિવ બંનેનો યુઝ કરી શકે છે. હવે બોય તો નાઉન છે, હવે આપણે એડજેક્ટિવ લઈએ. વી આર ક્લેવર, સી એલ ઈ વી ઈ આર ક્લેવર. વી શું છે? સબ્જેક્ટ કહીએ આપણે. આર શું છે? વર્બ છે. અને ક્લેવર શું છે? એ ક્લેવર એ એડજેક્ટિવ છે. સબ્જેક્ટને આપણે પ્રોનાઉન પણ કહીશું. હા, કેવી રીતે? કેમ કે ઇંગ્લિશ ભાષામાં ટોટલ 8 પ્રોનાઉન છે, તો એને આપણે વીને પ્રોનાઉન પણ કહીશું. હા, તેને હું શોર્ટ ફોર્મમાં લખું છું, પ્રો. વર્બ તો અહીંયા છે જ. હા, અને ક્લેવર શું છે? ક્લેવર એ નાઉન નથી અહીંયા આગળ, પણ એડજેક્ટિવ છે. વી આર ક્લેવર એટલે આપણે હોશિયાર છે. આઈ એમ અ બોય એટલે હું એક છોકરો છું. તો અહીંયા આગળ હું શું લખું છું? એડજેક્ટિવ. તો આપણો પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણો પહેલો પાર્ટ કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણો પહેલો પાર્ટ છે એમિઝર, અને એમિઝર પછી આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? નાઉન અથવા એડજેક્ટિવનો ઉપયોગ કરીએ છીએ. અન્ડરસ્ટુડ? ઓકે, નાઉ આપણે બીજો ભાગ લઈએ. અને હવે બીજો ભાગ આપણો છે હેવ અને હેઝ. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હેવ અને હેઝ એ આપણો બીજો ભાગ છે. આપણે પહેલો ભાગ હતો એમિઝર, હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બીજો ભાગ આપણો છે હેવ અને હેઝ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હેવ અને હેઝનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો સૌ પ્રથમ હું અહીંયા આગળ લખું છું પાર્ટ ટુ, પી એ આર ટી પાર્ટ ટુ. પાર્ટ ટુ શું છે? પાર્ટ ટુ છે આપણું હેવ ઓબ્લિક હેઝ. હવે હેવ અને હેઝ એટલે શું? તો આપણે ગુજરાતી ભાષામાં કહીએ હેવ એટલે પાસે, અને હેઝ એટલે ની પાસે હોવું, ની પાસે હોવું. ઓકે, હવે હેવનો ઉપયોગ કયા કયા પ્રોનાઉન સાથે થાય છે? આપણે પહેલાં જોયું કે પ્રોનાઉન આપણી પાસે કેટલા છે? 8 છે. તો અહીંયા આગળ હું અહીંયા લખું છું કે આઈ વી યુ યુ એન્ડ દે. આ પ્રોનાઉન સાથે આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ, હેવ. અને હી શી અને ઇટ આ ત્રણ પ્રોનાઉન સાથે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. હેઝને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? ની પાસે હોવ. અને હેવને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? આપણે અહીંયા આગળ લખ્યું છે પાસે હોવ. હવે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એમિઝર ભાગની અંદર, એમિઝર પાર્ટની અંદર આપણે શેનો ઉપયોગ કરતા હતા? નાઉનનો ઉપયોગ કરતા હતા અને એડજેક્ટિવનો. અહીંયા આગળ આપણે ફક્ત નાઉનનો ઉપયોગ કરીશું. નાઉન એટલે અહીંયા આગળ હું લખું છું હેવ અને હેઝ, પછી આપણે શેનો ઉપયોગ કરવાનો છે? ફક્ત નાઉનનો ઉપયોગ કરવાનો છે. એડજેક્ટિવનો પણ ઉપયોગ થાય છે, પણ એ આપણે પછી જોઈશું. બરાબર છે? હેવ અને હેઝ પછી શેનો ઉપયોગ થાય છે? ફક્ત નાઉનનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે, હવે થોડા સેન્ટેન્સીસ આપણે બનાવીશું કે હેવ અને હેઝ પછી નાઉનનો ઉપયોગ કેવી રીતે થાય છે. અને આપણે જોયું કે હેવ અને હેઝ પછી આપણે શું મૂકીએ છીએ? નાઉન. અને હેવનો અર્થ શું છે? પાસે હોવ. અને હેઝનો ઉપયોગ ની પાસે હોવ. ઓકે, હવે આપણે થોડા સેન્ટેન્સીસ લઈએ હેવ અને હેઝના. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ આપણે લખીએ છીએ આઈ હેવ અ કાર. આઈ હેવ અ કાર એટલે મારી પાસે એક ગાડી છે. હેઝનું લઈએ આપણે એક્ઝામ્પલ, તો હી હેઝ અ ટોય. હી હેઝ અ ટોય એટલે એની પાસે એક રમકડું છે. તો આ સબ્જેક્ટ છે આપણો
આ વર્બ છે અને આ શું છે ઓબ્જેક્ટ છે અને આપણે એસવીઓ પણ કહીશું કોઈ પણ સેન્ટેન્સ બનાવવા માટે એસવીની જરૂર પડે છે હા અને અને આપણે હી પ્રોનાઉન છે હા તો એને આપણે શોર્ટ ફોર્મમાં લખું છું પ્રોનાઉન આ તો વર્બ છે જ અને આને આપણે શું કહીએ નાઉન પણ કહી શકીએ એટલે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો છે જ વાક્ય બનાવવા માટે પણ એને આપણે જો ગ્રામરની દ્રષ્ટિએ જોઈએ તો એને આપણે પ્રોનાઉન કહીશું વર્બ કહીશું અને આને નાઉન કહીશું એવી રીતે હેવ અને હેઝમાં સ્ટ્રક્ચર કેવું છે તો પહેલાં પ્રોનાઉન આવે છે હી શી ઇટમાં પછી હેઝ આવે છે અને નાઉન આવે છે એવી જ રીતે આઈ વી યુ અને ધેમાં હેવ આવે છે પ્લસ હેવની પછી આપણે શું મૂકીએ છે નાઉન મૂકીએ છે બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ દે હેવ અ ક્લાસ દે હેવ અ ક્લાસ દે હેવ અ ક્લાસ એટલે શું તેઓની પાસે એક ક્લાસ છે અથવા તેઓને તેઓને ક્લાસ છે આ બાજુ આપણે લઈએ છીએ હી અને હી શી અને ઇટમાં હી હેઝ મની હી હેઝ મની હી હેઝ મની એટલે શું તેની પાસે પૈસા છે અથવા તેની પાસે રૂપિયા છે તો અહીંયા આપણે અને શું કહીએ અને આપણે પ્રોનાઉન કહીએ પછી અને આપણે વર્બ કહીશું અને અને આપણે શું કહીએ નાઉન કહેવામાં આવે છે તો એવી જ રીતે આપણે શીખ્યા કે હેવ અને હેઝ પછી આપણે નાઉનનો ઉપયોગ કરીએ છીએ અને ત્રીજો ભાગ કયો છે અને ત્રીજો પાર્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર તો પાર્ટ થ્રી આપણો છે એ આપણે જોઈશું પાર્ટ થ્રી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એ ડેઇલી એક્ટિવિટીઝ છે ડેઇલી એક્ટિવિટીઝ હવે ડેઇલી એક્ટિવિટીઝની અંદર આપણે શું શીખીએ છીએ તો ડેઇલી એક્ટિવિટીઝમાં જ્યારે મેં તમને પહેલો રૂલ કહ્યો શરૂઆતમાં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે જ્યારે આપણે ડેલી એક્ટિવિટીઝનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ ધારો કે આપણે અહીંયા આગળ લખીએ પ્રોનાઉન કેટલા છે આપણા પાસે આઠ ઇંગ્લિશ ભાષાની અંદર આઈ પછી વી યુ અને ધી આ પ્રોનાઉન છે અને આ બાજુ આપણે લખીએ છીએ હી શી અને ઇટ હવે આપણે પાર્ટ વનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું કે શું આવતું હતું એમેઝર આવતું હતું પાર્ટ ટુમાં આપણે જોયું શું આવે છે હેવ અને હેઝ હવે પાર્ટ થ્રીમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે મેઇન વર્બ મૂકવાનો છે મેઇન વર્બ એટલે શું એક્શન વર્બ જે ક્રિયાઓ આપણે દરરોજ કરીએ છીએ એ બધી જ એક્શન ક્રિયા આપણે પ્રોનાઉન પછી તરત જ મૂકવાની છે એટલે આપણે પાર્ટ ત્રણમાં એમેઝાનનો ઉપયોગ નથી કરવાનો કે હેવ અને હેઝનો પણ ઉપયોગ કરવાનો નથી ફક્ત આપણે પાસે જે એક્શન વર્બ છે જે ક્રિયાઓ આપણે દરરોજ કરીએ છીએ એ વર્બ મૂકવાનો છે અને વાક્ય બનાવવાનું છે હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરીએ છીએ દરરોજની ક્રિયા તો દરરોજની ક્રિયામાં આપણે કઈ કરીએ છીએ તો આઈ ગેટ અપ એટલે હું સવારે ઊઠું છું આઈ ગેટ અપ વી ઈટ ફૂડ વી ઈટ ફૂડ યુ ગો ટુ સ્કૂલ યુ ગો ટુ સ્કૂલ આ દરરોજ કરીએ છીએ બધી ક્રિયાઓ હા યુ ડુ હોમવર્ક યુ ડુ હોમવર્ક ઓકે ધે લિસન ટુ મ્યુઝિક ધે લિસન ટુ મ્યુઝિક ઓકે તો આ બધા સેન્ટેન્સીસ આપણે જોયા જે દરરોજ આપણે કરીએ છીએ અને આપણે પાર્ટ થ્રીમાં ડેલી એક્ટિવિટીઝમાં મૂકીશું અહીંયા આગળ આપણે પાર્ટ ત્રણમાં હેવ અને હેઝ કે એમેઝરનો ઉપયોગ કરવાનો નથી હવે આપણે હી શી અને ઇટમાં જોઈએ હી પછી આપણે શું મૂકીએ છીએ હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નિયમ છે કે જ્યારે જ્યારે આપણે હી શી અને ઇટનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદની પાછળ એસ ઈએસ અથવા આઈએસ મૂકવામાં આવે છે આ હંમેશા આપણે યાદ રાખવાનું રહેશે હી છે તો હી ગેટ્સ અપ આવશે શું આવશે હી ગેટ્સ અપ શી ડુની જગ્યાએ આપણે શું મૂકવાનું છે અહીંયા આગળ ડઝ શી ડઝ હોમવર્ક હોમ વર્ક ઓકે હવે ઈટ છે તો ઈટની પછી પણ આપણે ક્રિયાપદ મૂકવાનું છે હા તો ઈટનો ઉપયોગ આપણે શું કરીશું ઈટ ક્લીન્સ ધ રૂમ સી એલ ઈ એન ક્લીન્સ ધ રૂમ
ઓકે, ઇટનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, પદાર્થ માટે કરીએ છીએ. તો કોઈ પણ આપણે સેનિટાઈઝરની વાત કરીએ તો ઇટ ક્લીન્સ ધ રૂમ. ઓકે, સો આપણે એસ, ઈએસ અને આઈએસ આપણે ક્રિયાપદની પછી મૂકીએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરીએ છીએ આપણે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ આપણે દરરોજની ક્રિયાઓ માટે કરીએ છીએ. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે કેટલા ભાગમાં વહેંચ્યા છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે ટોટલ 3 ભાગમાં વહેંચ્યા છે.